પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે રાધનપુર સાતલપુર ક્ષત્રિય ઠાકોર સમાજના 17મા સમૂહલગ્ન મહોત્સવ યોજાયો. સમૂહલગ્નના અધ્યક્ષ ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, બાબાભાઈ ભરવાડ ગાટલોડિયા, લેબાજી ઠાકોર, ભાવાજી ઠાકોર, હમીરજી ઠાકોર, સાકાજી ઠાકોર, ડૉક્ટર ગોવિંદભાઈ ઠાકોર, ડૉક્ટર સુરેશભાઈ ઠાકોર, મગનજી ઠાકોર, બાબુજી ઠાકોર રામપુરા, દિનેશજી ઠાકોર તાલુકા પ્રમુખ રાધનપુર ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તા સહિત અનેક રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય અગ્રણીઓ સહિત સાધુ સંતોની ઉપસ્થિતિમાં 51 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. રાધનપુર વિસ્તારના ઠાકોર સમાજનો સાથ સહકાર અને ઠાકોર સમાજના આગેવાનો સાથે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અધ્યક્ષ ગાંધીનગર ધારાસભ્ય અલ્પેશજી ઠાકોરે પોતે વખતેમાં સમાજને એક થવા માટે હાકલ કરી હતી, તેમજ સમાજમાં વ્યસનો દૂર કરવા માટે ભાર આપ્યો હતો. વિશ્વાસથી મને આ વિસ્તારની સેવા કરવાનો મોકો આપ્યો અને આ વિસ્તારના તમામ 18 આલમ તમામ લોકોએ મને દીકરા તરીકે, ભાઈ તરીકે હંમેશા સ્વીકાર્યો. ત્યારે વિસ્તારના એ નાના મોટા પ્રસંગો, નાના મોટા પ્રશ્નોમાં હંમેશા મારી જવાબદારી સમજીને આવતો હોઉં. ઠાકોર સમાજના સંકલન છે એમાં આવે છે, શુભકામના પાઠવા માટે આવે છે. સમાજની એકતાનો, સમાજમાં શિક્ષણ અને રોજગારનો, વ્યસન મુક્તિનો સંદેશો લઈને આવે. અગાઉ વિધાનસભા લડ્યા ત્યારે આ વિસ્તારના લોકોને ખૂબ તમે વચનો આપ્યા હતા, અત્યારે તમે આઈનાથી પણ ગાંધીનગર છો, ક્યારે પૂરો થશે? મેં કહ્યું ને તમે મારી સ્પીચમાં પણ મેં વાત કરી કે આ વિસ્તારના સિંચાઈના પ્રશ્નો છે, પીવાના પાણીના પ્રશ્નો છે, અને તમે જોયું છે કે મેં ગામોના નામો પણ બોલ્યા, હજુ પણ મારી આ વિસ્તારના પ્રશ્નો, આ વિસ્તારના જે કંઈ પ્રશ્નો છે, જે મારું છે આ વિસ્તારનું છે, પૂરું કરવા માટે જે કંઈ કરવું પડે એ કરીશું અને પૂરું કરીને રહીશું. મેં પહેલાંય કહ્યું તમને કે મેં અમારા સ્થાનિક ધારાસભ્ય લવિંગજીને સાથે રાખી આ વિસ્તારના સિંચાઈના પીવાના પાણીના પ્રશ્નો, રાધનપુર શહેરનો વિકાસ અને આ વિસ્તારમાં જીએડીસીનું જે સપનું છે, આશા રાખો, વિશ્વાસ રાખો, પૂરું થશે અને પૂરું કરી દીધું. આજે કોરડા પીપળેશ્વર મહાદેવના સાનિધ્યમાં 17મા ઠાકોર સમાજના સમૂહલગ્નના આજે પ્રદેશના અધ્યક્ષ આદરણીય અલ્પેશજી ઠાકોર સાહેબના અધ્યક્ષસ્થાને મળ્યો હતો અને ખૂબ સુંદર સારું આયોજન અને આખા રાધનપુર હાતલપુરના ઠાકોર સમાજ બધા એક થઈને એકતાની વાત કરી અને સમૂહ લગ્નમાં વધારે ને વધારે જોડાય અને વ્યસન મુક્ત બને, શિક્ષણમય બને એવી વાતોથી છે, સમાજને ખૂબ આગળ લાવવાની વાતથી છે. અને હમણાં ઠાકોર સાહેબે વાત કરી કે પાણીના પ્રશ્નો એમણે ગામના નામ લીધા, હું પણ આપને હાજરી હતી, કલેક્ટર, ડીડીઓ અને પ્રમુખ જિલ્લાના બધા સાથે આવીને સાતલપુરમાં પાણી પુરવઠાના તંત્રના અધિકારીઓ સાથે રાખીને એક મિટિંગ કરી હતી અને વહેલામાં વહેલો તકે અહીંયા આ ગામોને પાણી મળે અને સિંચાઈનો પણ પાણી મળવાનું અમે સાથે મળીને એ ખૂબ સરકારમાં અમારી રજૂઆત કરવાના અને જે સિંચાઈથી વંચિત છે એ ગામોને પાણીનો લાભ આપવાના. અમે 51 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા અને 101 મહિનો ને 9 દાડાથી અમારી ટીમ રાધનપુર, બાવાજી, પછી હમીરજી અને ઉદયસિંહ અને જયંતિભાઈ અને કોયડા અમારા હાતરપુર તાલુકામાં એક હું લેબાજી, પછી ભાઈ નરસિંહ ભગત, આમદજી અને એ અમે બધા ભેગા મળી અને અમે આજે અમને સમાજમાં જ્યાં જ્યાં અમને ખૂબ આવકાર મળ્યો અને અમને ખૂબ પૈસા મળ્યા અને અમે અલ્પેશજીને અધ્યક્ષતા આપવા માટે અમે ત્યાં ગયા, એ ખૂબ રાજી થયા અને આજે અમારું માન રાખી અને આ કને આવ્યા અને લવેકજીના બધે આવી અને અમારા હારામ હારા સમૂહ લગ્ન થયા. બ્યુરો રિપોર્ટ, અનિલ રામાનુજ, રાધનપુર.